राजकोट જિલ્લાના ધોરાજીમાં સોના ચાંદીના ઘરેણા કે દાગીનાની દુકાન ધરાવતા વેપારીઓમાં ગ્રાહકીમાં મંદીનો માહોલ જોવા મળ્યો. હાલ દિવાળી જેવો માહોલ જોવા મળ્યો નથી. દરેક ધંધા તથા સોના ચાંદીના દાગીના બનાવવામાં અને લે વેચમાં પણ મંદીનો માહોલ જોવા મળી રહ્યો છે. ગત વર્ષે 46,000 થી 47,000 તોલાનો ભાવ હતો અને આ વર્ષે 57,000 રૂપિયાના સોનાનો તોલાનો ભાવ થયો છે. ભાવ વધારો પણ લોકોને પ્રભાવિત કરી રહ્યો છે. મોંઘવારીએ પણ માસા મૂકી છે ત્યારે સોનાના દાગીના કે સોનાની બજાર ઊંચી થઈ ગઈ હોય તેથી સામાન્ય પરિવારને સોનાના દાગીનાની ખરીદી કરવી હોય ત્યારે એક તરફ મોંઘવારી અને સોનાના ભાવ વધતા જતા સોનાના દાગીના ખરીદી કરવા પણ અઘરું થઈ ગયું છે. મારું નામ વિપ્રતા ધર્મિષ્ઠા છે. અત્યારે અમે ધોરાજીની સોની બજારમાં આવેલા છીએ. આ વખતે અમે ધનતેરસના કારણે સોનું ખરીદવા આવ્યા છીએ અને આ વખતે સોનાનો ભાવ ગયા વર્ષ કરતાં 9,000 થી 10,000 વધારે છે. જેથી અમે છે ને સોનું ખરીદવું છે, જેટલું અમારે એટલું ખરીદી શકતા નથી કારણ કે વધારે ભાવના કારણે છે ને પોસિબલ નથી. મારું નામ સુરેશ જયંતિલાલ લાઠીગરા, સોના ચાંદી વેપારી એસોસિએશનના પ્રમુખ. અત્યારે ધનતેરસમાં જોઈએ એવી ગરાગી નથી અને મંદીનો ખૂબ માહોલ ચાલી રહ્યો છે. ગત વર્ષ કરતાં આ વર્ષે 9,000 થી 10,000 ભાવ વધારો છે. સોનાના ભાવ ખૂબ વધી ગયેલા હોવાથી દરેક મધ્યમ વર્ગને આ પોસાતું નથી. અને અત્યારે જે માણસને 20 ગ્રામ સોનું લેવું હોય 5 ગ્રામ લે છે અને અત્યારે ખૂબ મંદી ચાલી રહી છે. ધંધો અમારો બિલકુલ ઓછો થઈ ગયો છે.